ગુજરાત પ્રદેશ મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે હવન કરવામાં આવ્યો છે, શું ઉદ્દેશથી કરવામાં આવ્યો છે, શું કરશે? આપણે જાણીએ છીએ કે ગઈકાલની જે ઘટના બની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યાલય પાલડી ખાતે એનએસયુના ગુંડાઓ દ્વારા પૂર્વ નિયોજિત ષડયંત્ર રાખી અને હુમલો કરવામાં આવ્યો છે, તો એ અંતર્ગત અને સાથે સાથે આ વર્ષ દરમિયાન સંપૂર્ણ એનએસયુ દ્વારા શિક્ષણ જગતને ભ્રષ્ટાચારથી, શિક્ષણ જગતને ગુંડાગર્દીથી ખતબદિત કરવામાં આવ્યું છે, તો એને લઈને આવા ગુંડાઓ એનએસયુના ગુંડાઓને ભગવાન સદબુદ્ધિ આપે એને લઈને એબીપી દ્વારા સદબુદ્ધિ યજ્ઞ કરવામાં આવ્યો છે. આપણા સૌના ધ્યાનમાં જશે કે આ ગઈ બિન સચિવાલયની એક્ઝામનું પેપર કોના દ્વારા ફોડવામાં આવ્યું છે? એનએસયુના કાર્યકર્તાઓ દ્વારા 25,000 રૂપિયામાં લાખો વિદ્યાર્થીઓના સપનાઓ વેચી દેવામાં આવ્યા છે. એવી જ રીતે આજે કેમ્પસોમાં ગુંડાગર્દીની વાત કરો, કેમ્પસોમાં બહેન દીકરીઓની છેડતીની વાત કરો, તો ત્યારે એક જ નામ આવે છે, એનએસયુઆઈ. આજે ભવંશ કોલેજના પ્રિન્સિપાલે પણ 2018માં એના કમિશનરને પોતે પત્ર લખીને લખેલું છે કે એનએસયુએસ એક્ટિવિસ્ટ આર ગુન્સ, એને ગુંડાઓ સ્વરૂપનું એને પોતાના લેટર પેડ ઉપર લખેલું છે. તો કેમ્પસોનો પણ એનો ત્રાસ એ હદથી બહાર નીકળી રહ્યો છે, તો આવા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે એના માટે એબીપી આજે સંપૂર્ણ ગુજરાતભરમાં એ સદબુદ્ધિ યજ્ઞ કરી રહ્યું છે. અને આજે આપ જોઈ શકો છો કર્ણાવતી ખાતે પણ આ યજ્ઞનું આયોજન થયું છે. અને ખાલી એબીપીના કાર્યકર્તાઓ નહીં પણ પાલડી ગામની સામાન્ય જે જનતા છે કે જેને આખો આ બનાવ પોતાની આંખે નિહાળેલો છે, આ નજરે નિહાળેલો છે, એ પણ આ યજ્ઞમાં અમારી જોડે જોડાણા છે, જે આપ સૌ સર્વે જોયું જ હશે.